चलो विद्यार्थी मित्रों धोरण नौ ना बधा विद्यार्थी मित्रों ने जनता विद्यालय जाड़िया वर्चुअल क्लास थी गुजराती ना आकाश में आप सब स्वागत है। बधा ने गुड मॉर्निंग। तुम बधा जाणो छो गई काले आपणे तमारा गुजराती नुं 21मुं काव्य जे लोकगीत छे तेजमल ए शुरू करेलुं એને અનુસંધાને આપણે લોકગીતની વ્યાખ્યા કરેલી। લોકગીત કોને કહેવાય, કેવા કેવા પ્રકારના લોકગીતો આપણી ભાષામાં છે, ઘણા બધા લોકગીતો છે। બધા લોકગીતનો ઉલ્લેખ ન કરી શકાય, પણ ચુનંદા લોકગીતો જે આપણે અવારનવાર સાંભળીએ છીએ એવા લોકગીત દસેક જેટલા લોકગીત એ ગાયને મેં તમને સંભળાવેલા। અને પછી આપણું જે મૂળ લોકગીત છે તેજમલ એનો સાર મેં તમને સમજાવેલો કે આ કાવ્યમાં આવે છે શું। પણ થોડું કાવ્ય ચલાવીને આપણે અટકી ગયેલા, એટલે આજે એ કાવ્યને આપણે 21મા કાવ્યને પૂર્ણ કરવું છે। આ આપણો પાર્ટ 2 છે। ગઈ કાલે તેજમલનો પાર્ટ 1 હતો, આ છે પાર્ટ 2। બે ભાગમાં આ વિડીયો તમારે જોવાનો, આખું કાવ્ય તમારે સમજવું હોય તો ગઈ કાલનો પાર્ટ 1 અને પાર્ટ 2। અમે બધા પાર્ટ એટલા માટે પાડેલા હોય એક જ વિડીયોમાં બધું સમાવી શકાય એમ ન હોય, એટલે યુનિટ હોય, કાવ્ય હોય કે વ્યાકરણનો મુદ્દો હોય, ને પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 એમ વેચી દઈએ, એટલે બાળકોએ એને પાર્ટ વાઇઝ જોવું જોઈએ તો જ આખો મુદ્દો સમજાય ક્લિયર। આ કાવ્યને પણ આપણે બે પાર્ટમાં વહેંચ્યું છે, એક પાર્ટ કાલે મેં સમજાયો અને બીજો પાર્ટ આજે સમજીએ, એટલે આપણું કાવ્ય પૂરું થઈ જાય। પછી તમારે એના તળપદા શબ્દો હોય, વિરોધાર્થી સમાનાર્થી શબ્દો હોય, પછી વૈકલ્પિક પ્રશ્નો હોય, ટૂંકા પ્રશ્નો હોય, લાંબા પ્રશ્નો હોય, એ તમને આવડી જાય, એ તૈયાર કરી લેવા। તો ફરી વખત કાવ્યને એક વખત તાજું કરી લઈએ કે જ્યાંથી આપણે કાવ્ય શરૂ કરેલું, શરૂઆતમાં શું બને છે એની ભૂમિકા તો મેં તમને ગઈકાલે આપી દીધી છે। ફરી વખત કાવ્ય ગાઈ જેટલું સારી રીતે ગાઈ શકાય, અમુક અમુક કડીઓ એવી છે કે ગાવામાં વ્યવસ્થિત નથી બેસતી, પણ છતાં હું પ્રયત્નપૂર્વક ગાઈને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું। જ્યાંથી આપણે અટકા છીએ ત્યાંથી કાવ્યને પૂર્ણ કરશું। ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડે દળપટક દુશ્મનો હુમલો કરવાના છે આપણા રાજ્ય ઉપર, તો ધમકી ભર્યો આ પત્ર છે, તો એ સાંભળીને દાદાને દુઃખ થાય છે, દાદા રોવા માંડે છે। કાકો વાંચે ને દાદો રહ રહ રૂહે રે, ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે। કાકા પત્ર વાંચે છે અને પત્ર વાંચીને દાદાને દુઃખ થાય છે, દાદા રોવે છે। દાદાને રોતા સાંભળીને તેજમલ ઉપરથી ડોકાય છે કે દાદા કેમ રોવે છે, અને પછી દાદાને પૂછે છે, સીધ ને રૂવો છો દાદા શું છે અમને કોને। આમ કડીઓ વ્યવસ્થિત ગવાતી નથી, મારી રીતે પ્રયત્ન કરું છું। સીધ ને રૂવો છો દાદા
સૂચે અમને કોને, ધડકટક આવ્યું છે દીકરી વારે કોણ ચડશે રે. વ્યવસ્થિત આ બેંકથી ગવાને નથી એટલે હું તમને સમજાવી દઉં છું. સિદ્ધને ઓછો દાદા શું છે અમને કોને રે, દળકટક આવ્યું છે દીકરી વારે કોણ ચડશે. દાદાને પૂછે છે તે મતલબ, દાદા કેમ રોવો છો, તમારી આંખમાં તો ક્યારે અમે આંસુડા નથી જોયા, રહર રોવો છો. તો કે છે કે દળકટક ચડી આવ્યો છે, દુશ્મનો એ આપણા રાજ્ય ઉપર હુમલો કરવાના છે, ત્યારે આપણી સહાય કોણ કરશે, આપણી વારે કોણ ચડશે. એ બીકે, એ ડરે, એ દુખે હું રડું છું. સાત સાત દીકરી એ દાદો વાંજીયો કેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે. ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ રાયા રે. કે રોસો શું કામ, દળકટક ભલે આવ્યું હોય, દાદા દીકરી પાસે વ્યથા ઠાલવે છે કે મારે સાત સાત દીકરી છે, પણ સાત સાત દીકરી જાણે કે હું વાંચ્યો છું એવું મહેસૂસ કરું છું, એની મને પીડા થાય છે, મારો દીકરો નથી. ત્યારે દીકરી દીકરો બનીને દાદાને હિંમત આપે છે. મેં કાલના પાસમાં પણ વાત કરી હતી, સમય આવે ત્યારે નાજુક હૃદયની દીકરી, લાગણીશીલ અને ભોળી દીકરી દીકરો બનીને પણ ઉભી રહે છે, અને મા બાપને ખભો બને છે, એને હિંમત આપે છે. એમ તેજમલ એમ કહે છે કે હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું. દીકરી બોલે છે અમે વારે ચડશું, વિરામનાની જેવી વાતો કરે છે. દાદા જયારે આમ કહે છે સાત સાત દીકરીએ દાદો વાંજીયો કેવાણો રે, તેજમલ કહે છે હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે. અમે વારે ચડશું, તમારી વારે અમે જશું, અમે દુશ્મનોની સામે લડશું, તમે ચિંતા કરો ને. તો દાદા દીકરી જયારે એમ કહે છે દુશ્મનની સામે હું લડવા જઈશ, ત્યારે દાદા શંકાઓ અમુક વ્યક્ત કરે છે કે બેટા તું તો છોકરી છો, સ્ત્રી છો, દુશ્મનો તને ઓળખી જશે, અને એમ વિચારશે કે આ છોકરી આ સ્ત્રી અમારી સાથે શું લડવાની છે, એની હિંમત વધી જશે. તો દાદા એને જે સ્ત્રીના લક્ષણો છે ગણાવે છે કે આનવાનું તું શું શું કરીશ બેટા યુદ્ધમાં તું જઈશ તો. માથાનો અંબોડો તેજમલ અચતો કેમ રહેશે રે, માથાનો અંબોડો દાદા મોરીડામાં રહેશે રે. ઉગમણી ધરતી ના દાદા, દાદા પેલો પ્રશ્ન કરે છે કે તારો માથાનો અંબોડો તેઓના વાળો મોટા હોય તો તારો અંબોડો જોશે તો દુશ્મનને ખબર પડી જવાની કે આ તો સ્ત્રી છે, આ તો છોકરી છે, ચાલો આપણે જીતી જવાની, એવી એની હિંમત વધશે. તો તેજમલ કહે છે દાદા ચિંતા કરો ના, માથાનો અંબોડો છે ને એ તો મારી પાઘડીમાં રહી જશે, મોડીડામાં રહી જશે. તો દાદા બીજો પ્રશ્ન કરે છે કાન ના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે, કાનના તારા અકોટા છે એ કેમ અછતા રહેશે, દુશ્મન એનાથી ઓળખી જશે. તો તેજમલ એનો જવાબ આપે છે કે કાન ના અકોટા દાદા બોકાના મારે છે રે,
दादा कोरा कागड़े ईरे कागड़े डेलिए रे उगमणी धरती ना दादा दादा कैसे घर को काम शू करीस पागड़ी ऊपर जो हम बोका नहीं बांधीश એમ અમારા કાન ઢંકાઈ જશે એટલે એને અમારા અકોટા દેખાશે નહીં. તો દાદાવાળી ત્રીજો પ્રશ્ન કરે છે, હાથમાં જે ત્રાજવા પડાવ્યા છે, હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે, હાથના ત્રાજવા દાદા બાયલડી મારે છે રે ઉગમણી ધરતીના દાદા. દાદા ત્રીજી શંકા કરે છે, ત્રીજો પ્રશ્ન કરે છે કે હાથમાં ત્રાજવા પડેલા છે, એ દુશ્મન પામી જવાના. તેજમલ કહે છે એ તો મારી બાયુમાં રહેશે, મારી બાયલડીમાં અહીં સુધી બાયુ આવશે એમાં મારા ત્રાજવા ઢંકાઈ જશે, દુશ્મનોને ખબર નહીં પડે. પછી ત્રીજો પ્રશ્ન કરે દાદા કે પગમાં ત્રાજવા પડાવેલા છે, પગના ત્રાજવા તેજમલ અછતા કેમ રહેશે રે, પગના ત્રાજવા દાદા મોજડિયું મારે છે રે ઉગમણી ધરતીના દાદા. પગમાં ત્રાજવા પડાવ્યા છે, મેં મોજડી પહેરી છે અને મારી મોજડીમાં છુપાઈ ગઈ છે, દુશ્મનો નહીં દેખાય. દાદા પ્રશ્ન પૂછે છે, દાદાની એક એક શંકાનું તેજમલ સમાધાન કરે છે. વળી દાદા આગળ કહે છે કે તારા દાંત તો રંગાવેલા છે, એનું શું કરીશ? દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે, નાના હતા ત્યારે મોસાળ જ્ઞાતા રે, ખાતી લીમામીએ દાંત રંગાવ્યા રે. આવું કહી દઈશ દાદા કે દાંત રંગાવેલા છે, એ કેમ અછતા રહેશે? દુશ્મનો ખબર નહીં પડી જાય ત્યારે હું કહીશ કે હું છું તો દીકરો જ, આપણે નાના હતા ત્યારે મોસાળ મામાને ત્યાં ગયા હતા, મારી હોંશેલી મામી છે એ બહુ હોંશવાળી છે, એને મને વાણો જાણી મને વાળથી પ્રેમથી મારા દાંત રંગાવ્યા છે, હું કઈ દીકરી નથી. તો આગળ મળી કવિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે, ના કે વિંધાવેલા છે એનું શું કરીશ? તો કે છે અમારી માતાને અમે ખોટના હતા રે, નાના હતા તેદી નાક વિંધાવ્યા રે. હું દીકરો છું પણ મારી માને હું બહુ વાળો દીકરો હતો, એટલે હોંશથી દીકરો હતો છતાંય હોંશથી મારી માની મારી માનો ખોટનો દીકરો હતો, એટલે નાનો હતો ને ત્યારે મારું નાક વિંધાયું હતું, એવો જવાબ હું આપી દઈશ. જેટલા જેટલા દાદા પ્રશ્ન પૂછે છે એ બધાના તેજમાં જવાબ આપે છે. માથાનો અંબોળો ક્યાં બસતો રહેશે, કાનના કોટા, હાથના ત્રાજવા, પગના ત્રાજવા, તારા રંગાવેલા દાંત, વિંધાવેલું નાક, આનું શું કરીશ? દુશ્મનો પામી જશે, તો બધાના સરસ મજાના તેજમાં જવાબ આપે છે. પછી આગળ ચલો મારા સાથી આપણે
તેજમલ ઠાકોરજીની કસોટી થઈ ગઈ, કસોટીમાં તેજમલ પાર ઉતરી
અને દુશ્મનો સામે આવી ગયા છે અને યુદ્ધ એટલે યુદ્ધ, યુદ્ધમાં તેજવંત ઠાકોર હવે ઝંપલાવે છે અને દુશ્મન ઉપર પહેલો પ્રહાર આ બહાદુર બેટી તેજમલ કરે છે અને પછી એના સાથીઓ એની સાથે હતા એની સાથે જોડાઈ જાય છે અને દળપટકને દુશ્મનના કટકને પાછું વાળે છે બહાદુરી પૂર્વક હરાવીને કોલાયના રાજ્યમાંથી પાછા વળી જાય છે. તેજમલની જીત થાય છે. તેજમલ ખરા અર્થમાં બહાદુર બેટી બનીને બતાવે છે, દાદાનો દીકરો બનીને બતાવે છે. દળપટકને વાળી અને તેજમલ ઘરે પાછા આવે છે, ઘરે પધાર્યા આવે અને દાદા જોવે છે. તે દાદા એક વખત રોતા હતા, તેની આંખમાં આંસુ આવી ગયા હતા કે અમારી વારે કોણ ચડશે, તેજમલ જેવી ડાય અને બહાદુર દીકરી. એ દાદાને હિંમત આપે છે અને દાદા જેટલા પ્રશ્નો પૂછે એના સરસ મજાના જવાબ આપે છે અને જેટલા એના પારખા લેવામાં આવે છે એ પારખામાં પોતે પુરુષ છે એવું સાબિત કરે છે. દુશ્મનોના સકંજામાં તેજમલ ક્યાંય પકડાતી નથી, એની બધી કસોટીઓ પાર કરે છે અને હુમલો કરે છે દુશ્મનોની ઉપર. અને પહેલો ઘાત તેજમલ કરે છે અને પછી એના સાથીઓ જોડાઈ જાય છે, દુશ્મનો ધ્રુજી જાય છે, હારી જાય છે અને રાજ્યની સીમા છોડી અને હાર સ્વીકારીને દુશ્મનો પાછા ફરી જાય છે. ગણકટકને સીમાડો વટાવીને તેજમલ બહાદુરીથી શૌર્ય સાથે ગૌરવથી દાદાની છાતી આનંદથી ને ગૌરવથી ફૂલાય એવી રીતે દીકરો બનીને પાછી ફરે છે અને વિજયી બનીને પાછી ફરેલી દીકરીને જોઈને દાદાની આંખમાં પહેલા દુઃખના આંસુ આવ્યા હતા, હવે દાદાની આંખમાં હર્ષના આંસુ આવે છે કે વાહ મારી દીકરીએ દીકરો બનીને બતાવ્યું અને દુશ્મનોને ધકેલી કાઢ્યા. એટલા બધા દાદા ખુશ થાય છે, કાકા ખુશ થાય છે, બધા તેજમલનું સ્વાગત કરે છે અને મોતીડેથી આવી ડાય અને બહાદુર બેટીને એના વધામણા કરે છે, એને વધાવે છે, એના હામૈયા કરે છે અને આપણું લોકગીત પૂરું થાય છે. ગુજરાતીના પ્રચલિત લોકગીતો છે એમાંથી આ લેવામાં આવ્યું છે. આ તમારું તેજમલ કાવ્ય 21. હવે એના સ્પેલિંગ આવડે છે, અઘરા શબ્દો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો બધા તમને આવડી જવા જોઈએ. એનું સ્વાધ્યાય લખી નાખવાનું અને મારા પર્સનલમાં તમારે પછી મૂકવાનું છે. આટલું બાળકો યાદ રાખજો. જેમ જેમ અહીંથી કામ થાય એમ એમ ઘરેથી તમે મારી સાથે કામ કરતા રહેજો. નથી કરતા ઘણા છોકરા. હવે હું પછી વ્યક્તિગત ફોન પણ કરીશ કે તમે હોમવર્ક કરો. જેમ જેમ અહીંયાથી કામ થાય એમ એમ હોમવર્ક કરીને તમે વ્યવસ્થિત મૂકતા જાઓ. ઘરે બેસીને વ્યવસ્થિત ભણો તો અમને પણ ભણાવવાની મજા આવે. બસ અહીંયા આપણું 21મું કાવ્ય તેજમલ હું પૂર્ણ કરું છું. આગળના નવા વિડીયો સાથે આવતીકાલે ફરી વખત મળીશું. ત્યાં સુધી રામ રામ. બાય વિદ્યાર્થી મિત્રો.